ખર્ચ મહેસૂલી આવકથી વધુ હોય તો તેને મહેસૂલી ખાત તરીકે ઓળખવામાં આવે છે મહેસૂલી ખર્ચાથી કોઈ નવી અસકાયમત ઊભી થતી નથી પરંતુ વહીવટી ખર્ચ સંરક્ષણ ખર્ચ સબસિડી વ્યાજ ખર્ચ એ મહેસૂલી ખર્ચા છે મહેસૂલી આવક એ કરવેરા અને જાહેર શાસોના નફાના રૂપમાં મળતી આવક છે ભારતમાં વર્ષ ઓગણીસો નેવું એકાણુંથી બે હજાર અગિયાર બારમાં જે મહેસૂલી ખાદમાં ફેરફાર થયો છે એ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે મોટાભાગે ભારતમાં મહેસૂલી ખાદ લગાતાર વધતી જ રહી છે અને એમાં પણ મોટા પ્રમાણમાં વધારો થયેલો જોઈ શકે છે બજેટ ખા એના પછીનું બીજી અસમતુલા છે બજેટ ખાત ભારતમાં જ્યારે બજેટમાં કુલ બજેટ ખર્ચ કુલ બજેટ આવકથી વધારે હોય ત્યારે તેને બજેટ ખાત તરીકે ઓળખવામાં આવે છે અને આ બજેટ ખાત પૂરવા માટે સરકાર નવા નાણાંનું સર્જન કરે છે અને આ જે કહેવાય કે કુલ ખર્ચ એ મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો સરવાળો છે માટે આ બજેટ ખાતના પરિણામે અર્થતંત્રમાં નવા નાણાંનો પુરવઠો વધે છે ચીજવસ્તુઓની કુલ માંગ વધે છે અને ભાવવૃત્તિની શક્યતા ઊભી થાય છે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે ઓગણીસો એંશી એક્યાસીમાં બજેટ ખાત બે હજાર ચારસો સિત્યોતેર કરોડ હતી જે ઓગણીસો છન્નું સત્તાણુંમાં છ હજાર પાંચસો કરોડ થઈ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એપ્રિલ ઓગણીસસો સત્તાણુંથી બજેટ ખાતનો ખ્યાલ ઉપયોગી રહ્યો નથી તેના બદલે રાજકોષીય ખાદને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્રીજા અસમતુલાની વાત કરીએ તો રાજકોષીય ખાત રાજકોષીય ખાદ એ કુલ બજેટ ખર્ચ એટલે કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ માઇનસ મહેસૂલી આવક છે એટલે કે કુલ બજેટ ખર્ચમાંથી કુલ મહેસૂલી આવક બાદ કરવાથી જે મળે એ રાજકોષીય ખાત છે અહીંયા જે કહેવાય કે રાજકોષીય ખાત એ બજેટ ખાદ અને સરકારના તમામ આંતરિક બાહ્ય બાહ્ય દેવાનો સરવાળા બરાબર છે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે કે રાજકોષીય ખાત લગાતાર ભારતમાં વધી છે અને એના પરિણામે વ્યાજ ચૂકવણીઓ પણ મોટા પ્રમાણમાં વધેલી જોઈ શકીએ છે એની સાથે ચોથું એની અસમતુલા છે પ્રાથમિક ખાદ પ્રાથમિક ખાદ એટલે રાજકોષીય ખાદ માઇનસ વ્યાજની ચૂકવણીઓ એમાંથી વ્યાજની ચૂકવણીઓ બાદ કરવાથી આપણને પ્રાથમિક ખાત જોવા મળે છે ભારતમાં પ્રાથમિક ખાદનું પ્રમાણ પણ વધતું જતું આપણે જોઈ શકીએ છીએ જે આપણે સ્ક્રીન પર દર્શાવ્યું છે એના પછીનું છે વિભિન્ન ખાદના વલણો ભારતમાં ઓગણીસો નેવું એકાણુંથી બે હજાર એક બે દસ અગિયાર અને પંદર સોળ દરમિયાન મહેસૂલી ખાદ પ્રાથમિક ખાદ અને રાજકોષીય ખાદમાં કુલ આંતરિક ઉત્પાદનમાં ખાદનું પ્રમાણ કેટલું હતું તે આપણે જોઈ શકીએ છીએ એમાં મહેસૂલી ખાદ ઘટી છે પ્રાથમિક ખાત પણ ઘટી છે અને રાજકોષીય ખાત પણ ઘટી છે એ જોઈ શકે છે એનો ચાર્ટ પણ અહીંયા આપણે બતાવ્યો છે બે હજાર બાર તેર તેર ચૌદ અને ચૌદ પંદર સાથે સાથે બે હજાર પંદર સોળનો કે જેમાં ક્રમશઃ ત્રણેય પ્રકારની ખાદનું પ્રમાણ ઘટતું જતું આપણે જોઈ શકીએ છીએ બરાબર હવે એક બીજું એનું જે છે અસંતુલાય છે વેઝ એન્ડ મીન્સ એડવાન્સીઝ ભારતની અંદર જે કહેવાય કે ખાદપૂરો ખાદ્ય પૂરવા માટે આપણે પહેલાં ટ્રેઝરી બિલ્સની નીતિ અપનાવતા હતા જેમાં સરકાર રિઝર્વ બેન્ક પાસેથી લોન મેળવીને એની ખાદ પૂરતી હતી એના બદલે હવે સરકારે વેજ એન્ડ મીન્સ એડવાન્સીઝ નામની સ્કીમ અમલમાં મૂકી છે જેમાં સરકાર રિઝર્વ બેન્ક પાસેથી જેટલી ખાધ હોય એટલા પ્રમાણમાં લોન મેળવે છે અને આ લોનનું પ્રમાણ મર્યાદિત પ્રમાણમાં હોય છે ટૂંકા સમય માટેનું હોય છે અને એનો વ્યાજ દર પ્રવર્તમાન બજારમાં જે હોય એ હોય છે અને આ આ જે લોન છે એ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવી દેવાની હોય છે એટલે જે કહેવાય કે બજેટ ખાદમાં જેમ આગળ જતાં લોનોનું પ્રમાણ વધતું જતું હતું અને જે કહેવાય કે ખાદનું પ્રમાણ વધતું જતું હતું એ હવે આ વેજ એન્ડ મીન્સ એડવાન્સ સિસ્ટમ અનુસાર વધતું નથી જેટલા પ્રમાણમાં ખાદ હોય એટલા પ્રમાણમાં જ લોન મેળવીને આ ખાદ નિવારી શકાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાજકોષીય નીતિ વિશે માહિતી મેળવી આ ટોપિકમાં બસ આજે આટલું જ ફરીથી મળીશું અર્થશાસ્ત્ર વિષયના કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય નમસ્કાર નમસ્કારી ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન